વલસાડની કુસુમ વિદ્યાલયમાં યોજાયેલી વકૃત્વ સ્પર્ધામાં મારું આદર્શ નાથુરામ ગોડસે વિષય રાખવાના સ્પર્ધામાં રાખવાના વિવાદમાં વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબેન ગવલીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. વલસાડની ખાનગી કુસુમ વિદ્યાલયમાં યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં મારો આદર્શ નાથુરામ ગોડસેનો વિષય રાખવામાં આવ્યો હતો અને આ વિષય ઉપર ગાંધીજીની હત્યા કરનાર એવા નાથુરામ ગોડસેને હીરો તરીકે ચિતરનાર બાળકને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર વિવાદમાં વહીવટીતંત્ર દ્વારા વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે જિલ્લા કલેક્ટર શ્રીપા અગ્રેએ આ બાબતે તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી તેમ જણાવ્યું હતું. આ જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા હતી, જેમાં વકૃત્વ સ્પર્ધા હતી અને આનું સમગ્ર આયોજન જિલ્લા કચેરી દ્વારા કરવામાં આવેલું હતું. એટલે માત્ર શાળાએ પોતાની પ્રિમાઇસિસ એ સ્પર્ધા કરવા માટે આપેલ હતી અને અમારી પર જ્યારે ફોન આવ્યો કચેરીમાંથી, સરકારી કચેરીમાંથી, અને અમને જણાવ્યું કે તમે તમારી આ સ્પર્ધા કરવાની છે અને તમારી શાળાની શાળામાં આ સ્પર્ધા કરી શકાય અને આ કોરોનાના સંજોગોમાં ખરેખર બાળકોને એક સારો વિકલ્પ મળે, સારું વાતાવરણ મળે એ હેતુને ધ્યાનમાં રાખીને અમે આ સ્પર્ધામાં આપણી શાળાની જગ્યા ફાળવવામાં સહયોગી બન્યા છીએ. સમગ્ર આયોજન સરકારશ્રી દ્વારા, વલસાડની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે અને વિષયોની પસંદગી પણ સરકારશ્રી દ્વારા, આ જે તે કચેરી દ્વારા કરવામાં આવી છે. એની શાળાને કોઈ પણ પ્રકારે જાણ નહોતી. આ વકૃત્વ સ્પર્ધામાં મેં હમણાં જ બધી થોડી માહિતી મેળવી તો મને જાણમાં આવ્યું છે કે 24 કલાક પહેલાં, એટલે આગલે દિવસે જે તે સ્પર્ધકોને વિષયની જાણ કરવામાં આવેલ હતી. તમે જો વકૃત્વ સ્પર્ધાની વાત કરતા હો તો વકૃત્વ સ્પર્ધામાં બે વિભાગ હતા, એટલે બ વિભાગમાં મને તો આકાશમાં ઉડતું પક્ષી જ ગમે, આ એક વિષય હતો. બીજો હતો વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં, અને ત્રીજો વિષય હતો મારો આદર્શ નાથુરામ ગોડસે. આ ત્રણ વિષય હતા. આ વિષય બાબતની પૂરતી જાણકારી મેં આજે સવારે પેપરમાં આવ્યા બાદ લીધી છે, કારણ કે અમે કન્સર્ન આ વિષયમાં કન્સર્ન જ નહીં મળે. જે કંઈ ઉપરની કચેરીથી સૂચનાઓ આવે તેનો અમારે માત્ર અમલ કરવાનો હોય અને એ રીતે અમારે સહયોગ આપવાનો હોય. આમાં અમે નિર્ણાયક તરીકે કે કોઈ પણ બાબતમાં નિર્ણય લઈને અમે કાંઈ પ્રસ્તુત નથી કર્યું. વલસાડમાં ગાંધીજીના હત્યારાને આદર્શ પુરુષ તરીકે ચિતરવાનો જે પ્રયાસ થયો છે એ અત્યંત દુઃખદ, અત્યંત શરમજનક અને દેશને, આખી દુનિયા સામે માથું ઝુકાવીને, શરમથી માથું ઝુકાવી દેવી પડે, નજર ઝુકાવી દેવી પડે એવી ઘટના બની છે. અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારને હું ચેતવણી આપવા માગું છું કે આ પ્રકારની કૃત્ય કરનાર તમામને સખતમાં સખત રીતે તાત્કાલિક અસરથી નસીહત કરવામાં આવે. રમતગમત અધિકારી કે બીજા કોઈને પણ જેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવી આપણે વાત કરી, એનાથી કંઈ અર્થ સરવાનો નથી, કારણ કે આના માટે જવાબદાર સરકાર પોતે છે. 1 ફેબ્રુઆરીનો પરિપત્રની નકલ મારી પાસે છે, જે પત્ર જેમણે લખ્યો છે એની નકલ ગુજરાત સરકારને મોકલી છે. તો એનો અર્થ એમ થયો કે ગુજરાત સરકાર કામ વાંચતી નથી, સમજતી નથી, જાણતી નથી, અથવા જાણી જોઈને આ વિચારધારાને પનપવા દેવાનો પ્રયત્ન કરી રહી છે. હું સરકારને આના માટે જવાબદાર ઠેરવું છું અને આદરણીય વડાપ્રધાનને હું વિનંતી કરું છું કે ગરવા ગુજરાતી તરીકે ગાંધીના ગુજરાતમાં ગાંધીની અવહેલના થાય એ સરકારને તાત્કાલિક બરખાસ્ત કરીને પોતાની ગાંધીજી પ્રત્યેની જે આદર છે એ પ્રસ્થાપિત કરે. ખાસ કરીને નાના બાળકો ઉપર અત્યારથી જ બાળ માનસમાં કઈ કેટલી ખરાબ માનસિકતા ઉદ્ભવતી જાય છે, કેટલી ખરાબ. એક બાજુ વિશ્વ આખું ગાંધીજીને યાદ કરીને સર્વકત્યારો, ઇનજસ્ટિસ, ખોટું થતું હોય તેની સામે લડાઈમાં જ્યારે ઉતરે ત્યારે ગાંધીજીને યાદ કરે અને એ ગાંધીજીને મારનારો મારો આદર્શ એવું ગુજરાતના વિદ્યાર્થીઓના મગજમાં ઘુસાડવાનો પ્રયત્ન કરે એ આપણા માટે, ગુજરાતીઓ આપણા બદલ આપણા માટે કેટલી દુઃખદ બાબત છે. જરાક તો વિચાર કરો, આને કોઈ પણ શબ્દોમાં
વખોડી કાઢવું એ આના આને એના માટે શબ્દો ઓછા પડે છે.